અતિ પવિત્ર તહેવાર એટલે શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનામાં દાન ધર્મ અને પુણ્યનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને રાજકોટ, ગુજરાત અને સમગ્ર વિશ્વમાં શ્રાવણ મહિનો બધા ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે. એમાં પણ પવિત્ર સોમવાર એટલે એ જેને કહે કે પવિત્રમાં પવિત્ર દિન ગણાતો હોય છે. હિન્દુઓની વર્ષોની લાગણીને ધ્યાનમાં રાખીને દર વર્ષે ગુજરાત અને સમગ્ર ભારતમાં દર શ્રાવણ મહિનાના દરેક સોમવારે પતંગખાના તેમજ માંસ, મટન, ચિકન સહિતની તમામ જે નોનવેજ આઇટમ આપણે જેને કહીએ છીએ તેનું તમામ પ્રકારનું વેચાણ તેમજ કતલખાના બંધ રાખવાનું જાહેરનામું દર વખતે તંત્ર દ્વારા બહાર પડતું હોય છે. પરંતુ કમનસીબે દરેક વખતે આનું જે અમલીકરણ થતું નથી. અને હું સ્પેસિફિકલી એમ કહું છું કે અમુક અધિકારીઓ અને અમુક કર્મચારીઓની મિલીભગતના હિસાબે, આમાં કદાચ હું તો એમ પણ કહું કે કદાચ કોઈના હપ્તા ચાલતા હોય તો પણ ના ન કહી શકાય એવી અમારી શંકા છે. કારણ કે અમારો છેલ્લા લગભગ 20 વર્ષનો અનુભવ છે કે દર વખતે કતલખાના ચાલુ હોય અમે લોકો ફોન કરીએ અને દેખાવ પૂરતીની ટીમ આવી જાય અને પાછું અડધી કલાક પછી બધું પૂરું થઈ જતું હોય છે. આના અનેક પુરાવાઓ અમે મીડિયામાં પણ આપ્યા છે. મીડિયાનો રાજકોટ અને સૌરાષ્ટ્ર મીડિયાએ પણ ખૂબ સપોર્ટ આપ્યો છે, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાએ. પણ દરેક વખતે આ કમનસીબ ઘટનાનું પુનરાવર્તન થાય છે એટલે આપણને એવું લાગે. જ્યારે હું આની સિક્કાની બીજી બાજુની વાત કરું કે મહાનગરપાલિકાના તમામ જે પદાધિકારીઓ છે એ ખૂબ જ સારો રિસ્પોન્સ આપે છે. અમે ફોન કરીએ વિધિન 2 થી 3 મિનિટમાં એનો રિસ્પોન્સ પણ આવી જાય છે, સામો ફોન પણ આવી જાય છે કે અમે સૂચના આપી દીધી છે. પરંતુ કમનસીબે જે પદાધિકારીઓની ભાવના હોય છે તેનો અમલ પણ આ અમુક અધિકારીઓ અને અમુક કર્મચારીઓ નથી કરતા એવી અમને પ્રબળ શંકા છે.